વિદ્યાર્થી મિત્રો, ઓનલાઈન એજ્યુકેશન સ્ટડીમાં હું આપનું હાર્દિક સ્વાગત કરું છું. ધોરણ 10 વિષય અંગ્રેજી વ્યાકરણ. આજે આપણે ધોરણ 10 ના ખૂબ જ મહત્વના અને ટોટલ 16 માં કે તેનાથી વધારે પણ જો કોઈ ટોપિક મહત્વનો છે બોર્ડની એક્ઝામને રિલેટેડ, તો એ આખો ટોપિક છે ફંક્શન્સ. બરોબર છે વિદ્યાર્થી મિત્રો? આ ફંક્શન જેનો આપણે આજે અભ્યાસ શરૂઆત કરવા જઈ રહ્યા છીએ એ માત્ર એક ટોપિકને રિલેટેડ એક જગ્યાએ નથી પૂછેલું, ટોટલ 4 જગ્યાએ અલગ અલગ વર્ગીકરણ કરીને તમારે પૂછાશે. એટલે આ મેઇન ટોપિક જે ફંક્શન છે એનો અભ્યાસ કરવો ખૂબ જરૂરી છે અને એ પણ કાળજીપૂર્વક. આ ફંક્શન્સ ક્યારે આવડી શકે કે જ્યારે ટેન્સીસનો બેઝિક વાયો આપણને ખબર હોય છે. તો સૌથી પહેલાં હું તમને કહી દઉં કે આ ફંક્શન્સ છે એ મેચ, એ બી મેચ આપેલી હશે, ઇટ મીન્સ કે યોગ્ય જોડી જોડો એ ફંક્શનને રિલેટેડ હશે, એમાં ફંક્શન પૂછાશે. સેકન્ડ છે આઈડેન્ટિફાય ધ ફંક્શન, ફંક્શનને ઓળખો. બરોબર, તમને ઓપ્શન આપેલા હશે વાક્યો અને બાક્ષ કયા ફંક્શનને રિલેટેડ હશે ત્યાં પૂછાશે. સેકન્ડ છે ડાયલોગ, સંવાદ આપેલો છે બે વ્યક્તિ વચ્ચેનો વાતચીતનો, ઉપર ફંક્શન આપેલા છે એમાંથી સાચું ફંક્શન લખવાનું છે અને ક્યારેક ફંક્શનને લગતા વાક્યો પણ બનાવવાના છે. વાક્ય અધૂરું આપેલું છે, કાઉન્સમાં તમને ફંક્શન આપેલું છે, એ ફંક્શનનો ઉપયોગ કરીને તમારે ફંક્શનનું પરિપૂર્ણ વાક્ય બનાવવાનું છે. એટલે આ ફંક્શન છે એક જગ્યાએ નથી એક્ઝામમાં પૂછાવાના, ઘણી બધી જગ્યાએ પૂછાવાના છે. એટલે ફંક્શનનો ખૂબ જ કાળજીપૂર્વક અભ્યાસ કરો છો. હવે તમને એમ થાય છે કે ટીચર ક્યારના ફંક્શન ફંક્શન બોલે છે, પણ ફંક્શન એટલે શું? પહેલો ક્વેશ્ચન તો આપણા મનમાં એ જ આવે. તો ચાલો વિદ્યાર્થી મિત્રો, હવે આપણે ફંક્શન છે એની વ્યાખ્યા સમજીએ અને ફંક્શન ઇંગ્લિશ લેંગ્વેજમાં કેટલું મહત્વ છે એ પણ આપણે આજે જોઈએ. તો અહીંયા સૌથી પહેલાં આપણે ટાઇટલ્સ ઓફ ફંક્શન્સ. હવે ફંક્શન્સ કોને કહેશું? કોઈ પણ ભાષાનું મુખ્ય કાર્ય વાતચીત દ્વારા વિચારોની આપલે કરવાનું હોય છે. શું કહે છે પહેલી લાઈનમાં વિદ્યાર્થી મિત્રો? કે કોઈ પણ ભાષાનું જો મુખ્ય કાર્ય હોય વાતચીત દ્વારા વિચારોની આપલે કરવાનું છે. ફોર એક્ઝામ્પલ, મારે કંઈક તમને કહેવું છે કે તમારે કોઈકને કંઈક કહેવું છે, તો સૌથી પહેલાં આપણને વિચાર આવશે. હવે વિચાર તમે શબ્દો દ્વારા પ્રગટ નથી કરતા કે કહેતા નથી, તો એ કાર્ય સક્સેસફુલ થતું નથી. એટલે કોઈ પણ ભાષા હોય, ગુજરાતી હોય, તમિલ હોય, તેલુગુ હોય કે અંગ્રેજી હોય કે દુનિયાભરની કોઈ પણ ભાષા હોય, એ ભાષાનો મુખ્ય ઉદ્દેશ શું છે? કે વાતચીત દ્વારા વિચારોની આપ લે કરવી. તમે જે વિચારો છો કોઈને કહેવું છે, તમારી વાતચીતને રજૂ કરવી છે, ત્યારે આ ઉપયોગી છે. અંગ્રેજી ભાષાનું પણ આ એક સૌથી અગત્યનું કાર્ય છે. અંગ્રેજી ભાષાનું પણ મુખ્ય કાર્ય શું? કે વાતચીત દ્વારા વિચારોની આપ લે કરવી. અને આ વિચારોની આપ લે ક્યારે થશે? જ્યારે એમાં ફંક્શન, લેંગ્વેજ ઓફ ફંક્શન હોય તો જ. કમ્યુનિકેશન ઇઝ મેઇન ફંક્શન ઓફ ધ લેંગ્વેજ. સરસ મજાની ઇંગ્લિશ પ્રોવર્બ આપેલી છે કે કમ્યુનિકેશન, વાતચીત એ ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ લેંગ્વેજ. ભાષાનું સૌથી મુખ્ય કાર્ય હોય ફંક્શનનું ગુજરાતી શું? કે કાર્યો. બરોબર, અહીંયા આપણને પહેલી જ લાઈનમાં કીધું કે કોઈ પણ ભાષાનું મુખ્ય કાર્ય, કોઈ પણ ભાષા તેનું મુખ્ય કાર્ય શું છે? કે આપણા જે વિચારો છે એ સામેવાળા પર્સનને આપણે આપણે વિચારો કહીએ ને, એ તો વાતચીત દ્વારા વિચારોની આપણે કરવી. એટલે જ કહી શકાય કે કમ્યુનિકેશન, વાતચીત ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ ધ લેંગ્વેજ. વાતચીત છે, શબ્દોની આપણે છે, વિચારો વ્યક્ત કરવા, એ ભાષાનું મુખ્ય કાર્ય છે. તો ભાષાનું મુખ્ય કાર્ય ફંક્શનનું હોય તો હાઉ કેન ઇટ પોસિબલ? નથી પોસિબલ. બરોબર, તો ફંક્શન છે ભાષા કીય જે છે, કમ્યુનિકેશન ઇઝ ધ મેઇન ફંક્શન ઓફ લેંગ્વેજ. વાતચીત છે ભાષાનું મહત્વનું અંગ કહી શકાય. એટલે કે ફંક્શન એટલે મુખ્ય કાર્ય, ભાષાનું મુખ્ય કાર્ય એવું ગુજરાતી થાય. આપણે અંગ્રેજીમાં ઘણા બધા મહત્વના ફંક્શનો છે એનો આપણે અભ્યાસ કરવાનો છે. અભ્યાસ કર્યા બાદ એક્ઝામમાં કેવી રીતે ફંક્શનો પૂછાશે એનો પણ આપણે અભ્યાસ કરીશું. તો સૌથી પહેલું ફંક્શન અહીંયા આપેલું છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ. ડિસ્ક્રાઇબિંગ એટલે વર્ણન કરવું, ધ પાસ્ટ ઇવેન્ટ, પાસ્ટ એટલે ભૂતકાળ, ઇવેન્ટ્સ એટલે પ્રસંગ અથવા કોઈ ઘટના. હવે પાસ્ટ એટલે તમને
ક્રિયા છે પણ એની સાથે કેવી ઘટના હશે ભૂતકાળની ઘટના એન્ડ રિસીવર એક્શન કે સામેવાળાએ જે ઘટના કરી છે એ એક્શન પ્લસ એક્શન વર્ડ પાસ્ટ ફોર્મ ભૂતકાળના શબ્દનો ઉલ્લેખ છે એન્ડ રિસીવર એક્શન બરોબર છે હવે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ ફંક્શન છે એમાં પાસ્ટ ફોર્મ ભૂતકાળના ક્રિયાપદો છે ડીડ નોટ બરોબર છે વોઝ વેર પ્લસ આઈએનજી જો તમે આવા કીવર્ડ્સ કે સેન્ટેન્સમાં જોવો છો કે ફંક્શન્સમાં જોવો છો તે શું ઇન્ડિકેટ કરે છે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ જ્યારે પણ તમને સેન્ટેન્સ બનાવવાનું આવશે ત્યારે ખાસ ધ્યાન રાખવાનું કે ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ કૌંસમાં આપેલું હોય તો આપણે શું ધ્યાન રાખવાનું છે કે વાક્ય પાસ્ટ ફોર્મમાં બને ડીડ નોટનો ઉપયોગ થાય અને વોઝ વેર પ્લસ આઈએનજી વાળું વાક્ય બને તો આ એના કીવર્ડ્સ છે ડીડ નોટ વોઝ વેર પ્લસ આઈએનજી અને પાસ્ટ દર્શાવતું એના કીવર્ડ્સ છે મે અને માઇન્ડ થર્ડ
લાગુ પાડવામાં આવે તો એક્સપ્રેસિંગ નેસેસિટી એટલે જરૂરિયાત છે, આમ કરવાની, આમ કરવાનું. અત્યારે આપણે વિડીયો લેક્ચર ઓનલાઈન ચાલે છે, શા માટે ચાલે છે તમને પણ ખબર છે અને આપણને પણ ખબર છે કે આપણી પાસે શૈક્ષણિક વિભાગમાં એક જ ઓપ્શન છે. તો એક્સપ્રેસિંગ નેસેસિટી દર્શાવી શકે યુ મસ્ટ ઓલ સ્ટુડન્ટ સી વિડીયો લેક્ચર રેગ્યુલરલી. ફરજિયાતપણે દરેક વિદ્યાર્થીઓએ પોતાના ટાઈમે વિડીયો લેક્ચર આપણે અટેન્ડ કરવા જોઈએ. તો સી એક્સપ્રેસિંગ નેસેસિટી જરૂરિયાત શું છે? આઈ મસ્ટ ટેલ એવરીથિંગ ટુ હર, મેં એને બધું ફરજિયાતપણે કહી દીધું હતું. તો કીવર્ડ શું છે એક્સપ્રેસિંગ નેસેસિટીનો? મસ્ટ અને હેવ ટુ પણ ફરજિયાતપણે દર્શાવે છે. You must have to, right? You have to wear sari na, farajiyat sari pehrvani chhe. To jyare pan farajiyat pan chhe, jaruriyat chhan karvanu chhe, tyare expressing necessity darshave chhe function. Ena keyword chhe must ne have. Jo vidyarthi mitro tame keywords yaad rakhsho to tamne khub j upyogi thashe. Identify the function jodde ma, barobar chhe. And next, ઓબ્લિગેશન એટલે માન, આદર સન્માનનો ભાવ દર્શાવે છે. એનો કીવર્ડ છે શુડ. વી શુડ રિસ્પેક્ટ ધ એજેડ, વૃદ્ધ લોકોની. એજેડ એટલે વૃદ્ધ લોકો, બા દાદી માએ બધા છે, આપણેથી ઉંમરમાં મોટા છે એવા લોકોની રિસ્પેક્ટ કરવી. ઓબ્લિગેશન એટલે આદર ભાવ દર્શાવવો, કે વી શુડ રિસ્પેક્ટ ધ એજેડ. તો એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન એટલે આદર ભાવ, એનો કીવર્ડ છે શુડ. પછીનો એક ટર્મ, અહીંયા ટોટલ આજે આપણે ચાર ફંક્શન્સ જોયા. ડિસ્ક્રાઇબિંગ ધ પાસ્ટ ઇવેન્ટ્સ, ભૂતકાળની કોઈ ઘટનાનો નિર્દેશ દર્શાવતો. એક્સપ્રેસિંગ પોસિબિલિટી, શક્યતાઓ દર્શાવતો, એના કીવર્ડ છે મે અને માય. પરિસ્થિતિની શક્યતા અને સિચ્યુએશનની શક્યતા દર્શાવે છે. થર્ડ જોયું એક્સપ્રેસિંગ નેસેસિટી, જરૂરિયાત દર્શાવે છે, ક્યારેક ક્યારેક ફરજિયાત પણ દર્શાવે છે. એના કીવર્ડ્સ છે મે, સોરી મસ્ટ અને હેવ ટુ. એન્ડ લાસ્ટ પછી જોયું ફોર્થ, એક્સપ્રેસિંગ ઓબ્લિગેશન, આદર ભાવ કોઈ પ્રત્યે, એ દર્શાવે છે જેનો કીવર્ડ છે શું. તો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ફંક્શનની વ્યાખ્યા ભણ્યા. ફંક્શનનું મહત્વ કોઈ પણ લેંગ્વેજમાં, ખાસ કરીને અંગ્રેજી ભાષામાં ફંક્શનનું મહત્વ શું છે એ પણ જોયું, અને ચાર ફંક્શન જોયું. હવે આગળના જે ફંક્શન છે આપણે નેક્સ્ટ વિડીયો લેક્ચરમાં જોઈશું. જય સ્વામિનારાયણ વિદ્યાર્થી મિત્રો.